વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના કુકસ ગામમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયાના કારણે ઓનલાઈન શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ અડધોથી એક કિલોમીટર દૂર જવું પડે છે. કોરોનાના કારણે સરકાર દ્વારા શાળા કોલેજો બંધ કરી વિદ્યાર્થીઓને અભ્યાસ નહીં બગડે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાનો નિર્ણય જાહેર કરાતા શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. જોકે સિનિયર તાલુકાના કુકસ ગામના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોને મોબાઈલ નેટવર્ક નહીં મળતા તેઓ ગામથી અડધો કિલોમીટર દૂર આવેલ નર્મદા કેન્ડલ પાસે જઈ શિક્ષણ મેળવી રહ્યા છે. ગ્રામજનો દ્વારા કુકસ ગામમાં મોબાઈલ નેટવર્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી કરી છે. क्लोथ्स भी वेयर, तो आज हम जो हर रोज कपड़े पहनते हैं ना उसमें भी बहुत सारे डिफरेंट टाइप्स होते हैं तो उसके बारे में सीखेंगे. तो सबसे पहले है वी वेयर क्लोथ्स टू प्रोटेक्ट अवर बॉडी फ्रॉम हीट कोल्ड वाइंड डस्ट इंसेक्ट बाइट्स एंड रेन. तो हम कपड़े क्यों पहनते हैं? हमारी बॉडी को प्रोटेक्ट करने के लिए. हीट मतलब गर्मी होती है, कोल्ड मतलब जो जब सर्दी होती है ना, वाइंड डस्ट इंसेक्ट बाइट्स एंड रेन तो ये सब होता है ना, वो हमें कपड़े उसे प्रोटेक्ट करते हैं. क्लोथ्स मेक अस लुक स्मार्ट एंड डिसेंट. क्लोथ्स आर एज मारू नाम ईशा पटेल छे, हूँ गंगोत्री इंग्लिश मीडियम स्कूल सावली में शिक्षक तरीके फरज बजाऊ छू. पर हाल सरकार जे जाहिर कर्यु छे प्रमाणे बाड़कों ने ऑनलाइन शिक्षण आपवानु सरकार द्वारा कहेल छे, परंतु કંઈક પરિસ્થિતિના કારણે આજે મારું ગામ વડોદરા જિલ્લાનું કુકસ ગામ છે તો ત્યાં મારે અત્યારે રજાઓ દરમિયાન આવવું પડ્યું છે. તો મારે બાળકોને ઓનલાઈન શિક્ષણ ચાલુ સ્કૂલમાંથી કહેલ છે કે બાળકોને ઓનલાઈન વિડીયો મળતા રહે, એટલા માટે અમે અહીંયા કુકસ આવ્યા છે. પરંતુ અહીંયા નેટવર્કનું પ્રમાણ નહીવત છે. આજે મારે બાળકોને ઓનલાઈન ભણાવવાના હોય છે પણ નેટવર્ક બિલકુલ હોતું નથી, એટલે અમારે અહીંયા ગામમાંથી 2-3 કિલોમીટર દૂર આવીને નેટવર્કમાં કામ કરવું પડે છે. તો અત્યારે મારી આ પરિસ્થિતિ છે તો વિચારવું પડે કે આજે જે ગામના બાળકો હશે તે કેવી રીતે ભણતા હશે, કારણ કે એક શિક્ષકને જ આજે આટલી તકલીફ છે તો બાળકોને તો નહિવત. જે ચલો આપણે સમજીએ કે કોઈક મોટા છોકરાઓ હોય તે તો આવી રીતે મારી જેમ બહાર આવીને ભણી શકતા હશે, પણ જે નાના છોકરાઓ હોય છે તેમની શું પરિસ્થિતિ હશે? એટલે મારે એક રિક્વેસ્ટ છે કે ગામમાં કોઈ પણ કંપનીનો ટાવર આવે જેથી બાળકોને આ કોરોનાની પરિસ્થિતિમાં ઓનલાઈન શિક્ષણ મળે. મારું નામ પરમા સુનિલકુમાર અશોક છે. મેં સાદલી ભારત વિદ્યાલય સાદલીમાં ભણું છું 10th. અમારા ગામમાં ટાવર નથી આવતા તે માટે અમારે કેનાલે જવું પડે છે ઓનલાઈન શિક્ષણ માટે. સિનોર તાલુકામાં આવેલું કુકસ ગામનો રહેવાસી છું. મારું નામ છે કરણ પટેલ. આજે કોરોનાના મહામારીથી અમારે ત્યાં ગુજરાતી શાળામાં અને બધી શાળાઓના ઓનલાઈન વિડીયો આવી રહ્યા છે, પણ નેટવર્કની આજે નેટવર્ક છે જ નહીં. આ ગામમાં કોઈ બી જાતનું નેટવર્ક નથી, જીઓનું નેટવર્ક નથી, વોડાફોનનું નેટવર્ક, કોઈ બી જાતનું નેટવર્ક નથી. તો આજે અમારા છોકરાઓ, નાના નાના છોકરાઓ છે, બધા મોટા છોકરાઓ છે, કેવી રીતે ભણી શકશે? એમનું ભવિષ્ય શું છે? નેટવર્ક જ નથી તો એ કેવી રીતે ઓનલાઈન ભણી શકશે? તો અમારે એવું જ રજૂઆત છે કે કોઈક સારા કંપની અહીંયા નેટવર્કની સુવિધા કરે અને આજે અમે અમારા છોકરાઓનું ભવિષ્ય બનાવી શકીએ નેટવર્કના કારણે, તો અમે ઓનલાઈન ભણાવી શકીએ એમને. તો આ નેટવર્ક આવે તો અમારા છોકરાઓ સારી પ્રગતિ કરશે અને સારી રીતે ભણશે એવી અમારી માંગણી છે.